કોરોનાએ કેડ ભાંગી આઈસ્ક્રીમ ઉદ્યોગની, કારણ કે ઉનાળાના પ્રારંભમાં જ આઈસ્ક્રીમના ઉદ્યોગપતિએ સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભારતભરમાં કોરોના વાયરસની મહામારીને કારણે આપેલ લોકડાઉન વચ્ચે ગુજરાતના ઉદ્યોગોને કરોડો અબજો રૂપિયાની નુકસાની ભોગવવાની નોબત આવી છે. ત્યારે નાના ઉદ્યોગોમાં સૌથી મોટી નુકસાની સહન કરવાનો જો કોઈને વારો આવ્યો છે તો એ છે આઈસ્ક્રીમ અને ઠંડા પીણા ઉદ્યોગને. કારણ કે કોરોના વાયરસની મહામારી વચ્ચે વાત કરીએ આઈસ્ક્રીમ ઉદ્યોગની, તો આઈસ્ક્રીમના ઉદ્યોગની સિઝન અને વેપારનો પ્રારંભ ઉનાળાના પ્રારંભ સાથે જ થતો હોય છે. અને આઈસ્ક્રીમનો આખા વર્ષનો વેપાર મોટા ભાગે ઉનાળાના 4 મહિનામાં જ થતો હોય છે. ત્યારે ભારતભરમાં કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલ લોકડાઉનને પગલે આઈસ્ક્રીમ ઉદ્યોગની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા જ આઈસ્ક્રીમ ઉદ્યોગને ઉદ્યોગ જગતમાં સૌથી મોટી નુકસાની ભોગવવી પડી છે. અને આઈસ્ક્રીમ ઉદ્યોગને ફરી ધમધમતો કરવામાં રાહત સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કોરોના વાયરસના હિસાબે જે ગંભીરતાથી આપણા વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય નિર્ણય લઈ અને જે લોકડાઉન જાહેર કરેલ છે તેમાં ઘણા જે અમારા જેવા નાના ઉદ્યોગકારો જે આઈસ્ક્રીમના ધંધાને સંકળાયેલા છે અને આ ઉનાળાની સિઝનમાં અમને મોટું નુકસાન, લાખો રૂપિયાની નુકસાની થવાની શક્યતા છે, તો અમને આ ધંધામાં અમને યોગ્ય વળતર મળી રહે તે માટે સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે અમને જીએસટી તેમજ અમારા લાઇટ બિલ છે તેમજ અમારા બેંકના હપ્તા છે, તેમના ઇન્ટરેસ્ટ છે, આ બધા ખર્ચા અમને બહુ જ લાગતા હોય છે અને સિઝન અમારી ઉનાળાની જતી રહેશે અને 8 મહિના અમને 30% જ બિઝનેસ અમારો હોય છે, જે 4 મહિનામાં અમારો 70% બિઝનેસ અમે લેતા હોય છે, તો એ દરમિયાન અમને બહુ મોટું નુકસાન થવાનું છે. તો એમાં યોગ્ય રાહત જો સરકારશ્રી તરફથી અમને મળે તો અમે આ વર્ષ અમારું ટકી શકે અને આ ઇન્ડસ્ટ્રી આવનારા સમયમાં વધુ ગ્રોથ કરી શકે. આપનું નામ? મારું નામ ભાવેશ ખાત્રા છે, હું મેનેજિંગ ડિરેક્ટર તરીકે કંપનીમાં છું. મુંબઈ આઈસ્ક્રીમ મારી કંપની છે. હું હિંમત બોકિયા ખુશ્બુ કોલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડમાંથી બોલું છું. અમારી કંપની ખુશ્બુ આઈસ્ક્રીમ નામે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચર કરે છે અને ગુજરાતમાં મારી જેવા ઘણા આઈસ્ક્રીમના યુનિટો છે, પણ આજે કોરોનાની જે મહામારી આવી છે એના હિસાબે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદી લોકડાઉન કરેલું છે, તો એ લોકડાઉનને અમે સ્વીકારીએ છીએ, એને સપોર્ટ કરીએ છીએ અને ખરેખર આવી મહામારીમાં લોકડાઉન હોવું જ જોઈએ જેનાથી એકબીજા સંક્રમિત ન બને. અને હજી ફરીથી પાછું લોકડાઉન આપવાના છે એવા મેસેજ છે આજના જ, તો હું નરેન્દ્ર મોદીને હું વધાવું છું કે આવી પરિસ્થિતિમાં આવો એક નિર્ણય લેવો ખરેખર બહુ અઘરો હોય છે અને અમે ખરેખર એક આજના એક ઉદ્યોગપતિ તરીકે અમે એને સપોર્ટ કરીએ છીએ કે લોકડાઉન હોવું જોઈએ, પણ આ લોકડાઉનની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે નાના નાના પ્રશ્નો ઉદ્ભવવાના છે એક મોટું રૂપ લઈ શકે તેમ છે. એમાં અમારી જેવા એસએમઈ ઇન્ડસ્ટ્રીઝવાળા નાના લઘુ ઉદ્યોગો કે જે લોકો બેંકના હપ્તાઓ, વ્હીકલના હપ્તાઓ, એમ્પ્લોયના પગાર આ બધું 4 મહિનાની સિઝનમાંથી કાઢતા હોઈએ છીએ અને આખું વર્ષ અમારું એ 4 મહિના ઉપર આધારિત હોય છે, પણ આ વર્ષે આપણા એવા દુર્ભાગ્ય કહેવાય કે આ વખતે ઉનાળાના શરૂઆતમાં જ આ કોરોના ત્રાટકો અને આપણે એમાં ભરડામાં ભરાઈ ગયા. તો હવે અમારી જેવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને શું કરવું એક મોટો પ્રશ્ન છે. તો આજે અમારી જે તકલીફ છે એને સરકાર પણ જોવે, સરકાર કંઈક સહાય કરે કે આ વર્ષે બેંકના હપ્તાઓ છે, વ્હીકલના હપ્તાઓ છે, એમ્પ્લોયનો પગાર છે, આ બધામાં ક્યાંક ને ક્યાંક અમને સહાય કરે. જો આ વર્ષે અમને માફ કરી દે આ બધું તો આવતા વર્ષે અમે ફરીથી ઊભા થઈ શકશું, નહીંતર જો આ નાના ઉદ્યોગોની કમર તૂટી જશે તો ફરીથી ઉદ્યોગો ઊભા થવા બહુ જ કપરા ચડાવવાનો છે અને હજારો લોકોની નોકરી જવાનો પણ ભય છે. તો અર્થતંત્રને મજબૂત રાખવા માટે ખરેખર પાયાની જરૂરિયાત છે કે નાના ઉદ્યોગોને જીવતા રાખવા. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે તમે પ્લીઝ
અમારા આવા નાના નાના પ્રશ્નો પર ધ્યાન આપો અને અમારી આ તૂટી ગઈ છે અત્યારે જે અમારી ચેન એને ઊભી કરવા અમને સહાય કરો એવી અમારી નમ્ર અપીલ છે. કમલેશ રાવરાણી, KTV ન્યૂઝ, સુલતાનપુર.